એક જ ધરતી મેઘાણીએ ખેડી છે. જબરજસ્ત મેઘાણી ને કોઈ એમ કહેતું ને કે ફલાણા ગામમાં એક ભગત ભજન બહુ હારા ગાય, તો કે હાલો મને આપણે એ ભગતને મળીએ, આપણે ભજન લખીએ મેઘાણીભાઈ કે. આ હકીકત તમને કહું છો બાબુ. એટલે ઓલા માણસે કીધું કે એ પછાત એવા એ ભગત અભિમાની બહુ છે, ગાય કે ન ગાય અને તમારું અપમાન કરી નાખે તો. તો મેઘાણીએ શું કીધું ખબર? અપમાન કેવું કરી શકે છે, કેવું હું સહન કરી શકું એ તો જોવા દો. એમ ઈ સાહિત્યને મેળવી હગે અને જગતના ટોકવા મૂકી હગે કે હાથ માંલી હવેલીમાં રહેનારા ચમરબંધીઓ આ ખોરડામાં નજર કરો, તમને ખબર પડે કેટલી ખાનદાની પડી છે. અને મેઘાણી કીધું મારે દરિયાના ગીત લખવા કોઈ ગાતું હોય છે, તો કોઈ કીધું ભાઈ ખારવાના ડોશી મવાની પાસે કતપર ગામ છે ત્યાં ખારવાના ડોશી દરિયાના ગીત ગાય છે. તો મેઘાણી કે ત્યાં મને લઈ જાઓ ને. એટલે મેઘાણી મહુવાથી કટપર ગયા ને પૂછ્યું કે એટલે ખારવાનો ડોશી દરિયાના ગીત ગાય છે ક્યાં રહે છે? તો કે એ તો મજૂરી કરે છે. ક્યાં મજૂરી કરતા ખબર નથી અમને. એટલે કોઈએ કીધું કે ભાઈ શેઠની એક હવેલી બંધાય છે ત્યાં મજૂરી, હાલો હું તમને લઈ જાઉં. સાંભળજો સાહેબો, ઝવેરચંદ મેઘાણી વાણીઓ આમ ધીરે 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 ડગલા માંડતો માંડતો માણાની વાહે હાલ્યો જતો હતો. એમાં 70-80 વર્ષની ડોહી માથે ટોપલા લઈ રેગેડા વયા જાય, દાદરા ચડે ઉતરે જોઈ મેઘાણી એટલું કીધું કે હે મા, તારા પવિત્ર પુરુષાર્થને આ ઝવેરચંદ મેઘાણીની 100-100 સલામું છે મા, તારા પવિત્ર પુરુષાર્થને આ મેઘાણીની 100-100 સલામું છે. નીચે માડી ઉતરા કીધું મા, મારું નામ ઝવેરચંદ મેઘાણી, હું દરિયાને ગીત લખવા માટે આવ્યો છું, તમે ગાશો? તો આ ગાઈશ ને, દરિયાને ગીત અમે ગાઈએ. હા, આ ટોપનું નીચે મૂકી આજે પછી દોશીએ ગીત ઉપાડ્યું કે મેઘાણીભાઈ અમારા દીકરા દરિયામાં વાણ લઈને જાય અને તારે અમે એને વિદાય કરવા જઈએ ત્યારે અમે ગીત ગાઈએ કે ઘામટ ના ઈ બાજી જો હે લા રે ઘામટ ના બાજી હે કરુણા છે. બેટા એક વાર વાણ લઈને આવી જ હવે હું તને નહીં જવા દઉં. એ લેણા એના આપણે, હે બેટા એના અલેણા છે આપણે, તારો બાપે એમાં પૂજ્યો, એનો બાપ એમાં પૂજ્યો, એનો બાપ પૂજ્યો. હું દલી રે દલી ને ભરીશ તારું પેટ, પણ બાલુડા તને જવા નહીં દીયું. વેદના છે ને, એ વેદનું સ્વરૂપ જ છે સાહેબ. ભક્તો છે, સત્યો છે, માતાઓ છે, જગદંબાઓ છે, એ વેદનાને સહન કરી જગતને આશીર્વાદ આપ્યા છે સાહેબ. સંતો જે આશીર્વાદ આપે છે
આશીર્વાદ મને તમને દુઃખ છે એની, એને હમે એને આશીર્વાદ આપ્યા એટલે આપણું એને ભોગવવું પડે તો સહન કરે, શાંતિ પમાડે એને સંત કહીએ, જેના દાસના દાસ થઈને રહીએ આ દુનિયામાં, શાંતિ પમાડે એને. એક કવિએ તો બહુ સરસ લખ્યું સાહેબ, કે સંતો નો સ્વભાવ છે એવો, જને તાની ગોદ ના જેવો. કલ્પના તો કરો સાહેબ, શું કવિ લખે છે, એ જી સંતો નો સ્વભાવ છે એવો, માં જનેતાની ગોદ ના જેવો. માં જનેતાની ગોદમાં બાળકને જે ઉફ મળે છે, સંતોના સાનિધ્યનું ઈ તમને ઉફ મળે છે સાહેબ, હે જનેતાના ગોદના જેવો છે. પણ નહીં, કવિ કે ઈથી આગળ વાંચે શું, એક ડગલું મેં આગળ જાણ્યા જનની થી જગ સં, એ જી એક ડગલું મેં તો આગળ જાણ્યા જનની થી જગ સં. સાંભળજો હુકામે, માત સુવરાવે એને સંત જગાડે, મોહની નિંદ્રામાં માં તો હરણા ગાય હુરાવી દે પણ સંત જગારે ઉચ્ચ બાપ, તારે તો પરમ તત્વ ની પાસે પહોંચવાનું છે. માત સુવરાવે એન સંત જગારે, અને ભેલવી દે ભગવંત સંતોનો, સંતોનો સ્વભાવ છે એવો. અરે રે જને તાની ગોદ ના જેવો. આ સંતોનો દેશ છે, આ સાધુઓનો દેશ છે, આ ત્યાગીઓનો દેશ છે.